ini. Good morning Marco. Sama jenan GK. Berapa? Emang apa dia aja perlu? Agar apa dia guru butuh sih kia. Berapa? Tapi aja apa dia? Apa dia bisa pemahaman? Berapa? Oke, apa dia bisa? Apa dia jam samaj mari tahu? Berapa? Tuh kau napa susah kudai cie? Ah segar cie tuh ane suka kewa sih. Beti wustu apa dia? સંબંધ અને કુટુંબ પરિવારને રિલેટેડ શીખવાના બરાબર તો ચાલો શરૂઆત કરીએ પેલું છે કે તમે કયા વિસ્તારમાં રહો છો પૂછે છે કે તમે કયા વિસ્તારમાં રહો છો તો તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય તેનું નામ લખવાનું છે અહીંયા બરાબર શું કરશું જે વિસ્તારમાં આપણે રહેતા હોય એનું નામ તે સામે લખવાનું ये आपने खबर होनी चाहिए कि आपने क्या विस्तार में रहिए चाहिए जो आपने ना खबर होए तो मम्मी के पापा ने पूछ लेवा बराबर चलो इना पछी कि तुम्हें कई सोसाइटी में रहो छो जो आपने गामना में रहता होए तो गाम नु नाम लखी नाखो पूरो बराबर सोसाइटी लखवानी जरूर नथी जो तुम्हें सिटी में रहता होए कि ते सोसाइटी होए सोसाइटी नु नाम लखी नाखो दाखला तरीके आपने लखसु બરાબર એટલે આપણે આ ઉદાહરણ તરીકે લખ્યું છે પણ આપણે બધાને ખબર હોવી જોઈએ કે આપણે કયા વિસ્તારમાં રહીએ છીએ પછી કઈ સોસાયટીમાં રહીએ છીએ બધી વસ્તુ ખબર નહીં હોય તો આપણે મમ્મી પપ્પાને પૂછી લેવાનું છે બરાબર હવે આગળ તો કે તમારા વતનનું નામ શું છે ગામ છે ગામ એનું નામ શું છે તમે જે પણ ગામમાં રહેતા હોય એનું નામ લખી નાખો કે પછી ખંભાળિયા લખી નાખો શું લખશું બરાબર તમારા વતનનું નામ શું છે તો કે ખંભાળિયા પછી તો કે તમે કયા ધોરણમાં ભણો છો જો લખ્યો તમે બધા કયા ધોરણમાં ભણો છો તો કે બીજું શું આવશે બીજું આપણે જે ધોરણમાં ભણતા હોય એનું નામ લખવાનું છે બરાબર એટલે આપણે એમાં શું લખવાના તો કે બીજું પછી તો કે તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો શું આવે એમાં નવચેતન ગર્લ્સ ગર્લ્સ સ્કૂલ લખના છું બરાબર નવચેતન સ્કૂલમાં આપણે અભ્યાસ કરીએ આપણે આ બધી માહિતી આપના વિશે ખબર હોવી જોઈએ અને એને લખતા પણ આવડવી જોઈએ કે એટલા માટે તો આપણે આમાં ભણીએ છીએ આ એના પછી તો કે તમારી ઉંમર કેટલા વર્ષની છે કેટલા વર્ષના છો બધાએ સાત વર્ષ ને શું લખશું તમારી જેટલી પણ ઉંમર હોય એટલા વર્ષ લખી નાખવાના છે બરાબર મેં અહીંયા સાત લખ્યું છે બરાબર તમે બધા પોતાની રીતે જાણી અને લખી નાખજો અને હા આપણે ખબર હોવી જોઈએ કે તમારી કેટલા યર થયા છે કેટલા વર્ષ થયા છે બરાબર ચલો તમને શેનો ખૂબ શોખ છે તમે વિચારો તમને ગાવાનો ડાન્સ કરવાનો આમાં લખવાની છે હું અત્યારે ખાલી એમ લખું છું વાંચો બરાબર તમે જે પણ હોય એ બરાબર હવે એના પછી તો કે તમારી કેટલા સગા ભાઈ બહેન છે જો મોટો ભાઈ મોટી બહેન નાનો ભાઈ કે નાની બહેન હોય તો એ બે અને આપણે એટલે કેટલા થાય ત્રણ એવી રીતે જેટલા પણ હોય એટલા લખવાના છે તો હું અહીંયા લખું છું થશે બે સગા બેન ભાઈ તમારી કેટલી સગી બહેન છે એક બહેન હોય તો એક બે હોય તો બે ત્રણ હોય તો ત્રણ જેટલી સગી બહેન હોય એટલી સંખ્યા લખી નાખવાની છે પછી તમારા પપ્પા શું ધંધો કરે છે પપ્પા તમારા બિઝનેસ કરે છે ખેતી કરે છે કે શિક્ષક છે તો આપણે એમાં હું ખાલી ખેતી લખું છું બાકી તમે તમારા પપ્પા જે કરતા હોય એ લખી નાખજો કે ચલો એના પછી તો કે તમારા ભાઈના તમે શું સગા થાવ છો તો આપણે શું લખવાના આપણા ભાઈના આપણે શું થાય બેન થાય શું થાય બેન બરાબર ને જો
આવા પ્રશ્ન આપણે ખબર હોવી જોઈએ કે શું કહેવા માંગે છે આપણો ભાઈ છે આપણે શું કે બેન કે ને આપણે એના શું થાય બેન થાય એના પછી તો કે તમારી બહેનના તમે શું સગા થાઓ છો તો કે એના પણ બહેન જ થાય શું થાય બેન બરાબર ને સમજાય છે શું કહેવા માંગે છે હવે આગળ તો કે તમારા કુટુંબમાં સૌથી મોટું કોણ છે બધાથી મોટું કોણ છે તો લખો દાદા કોણ છે દાદા બધાથી મોટા હોય ને આપણે લખ્યું દાદા ઊંચી હોય લખી નાખવાનું તમારા કુટુંબમાં સૌથી નાનું કોણ છે તમે કે તમારો ભાઈ તમે હોય તો લખી નાખજો હું એમ જો ભાઈ હોય તમારાથી નાનો તો ભાઈ અને બેન હોય તો બેન બરાબર એવી રીતના લખી નાખવાનું છે કમ્પ્લીટ કર્યું હવે જુઓ નીચેની ખાલી જગ્યાઓ નીચે ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે જોવામાં શું છે કે દાદા દાદી પપ્પા મમ્મી ભાઈ બહેન બધા સાથે રહે તેને ખાલી જગ્યા કહેવાય આપણે બધા હારી રહેતા હોય બરાબર દાદા દાદી અને ભાઈ બહેન બધા તો એને શું કહેવાય પરિવાર ખાલી જગ્યા કરવી જોઈએ શું આવે તો કે મદદ કરવી જોઈએ આપણે એવું હોય કે કોકને કંઈક જરૂર છે કોકને આવું કે તેવું કંઈક કરવાનું છે કામ એનાથી એકલાથી થાય એમ નથી એને કોકની મદદની જરૂર છે તો આપણે હંમેશા બધાની મદદ કરવાની બરાબર ખાલી એવું નહીં વિચારવાનું કે મારે તો કામ નથી મારું કામ નથી તો હું શું કામે કરું આપણે જરૂર હોય ત્યારે આપણે પણ કોઈ મદદ ના કરે પછી બરાબર ને શું કરવાનું હતું કે જ્યારે પણ કોઈને જરૂર હોય અને આપણે મદદ કરી શકીએ એમ હોય એમને આપણે હંમેશા મદદ કરવાની બરાબર હવે એના પછી કે પપ્પા એટલે તમારા પિતા ના બાપુજીને શું કહેવાય આપણા પપ્પા છે એના પપ્પા એના બાપુજી છે શું કહેવાય આપણે શું થાય તો કે દાદા થશે શું થાય પપ્પાના માતાને શું કહેવાય આપણા પપ્પા છે એના માતા એના મમ્મી કોણ છે કે દાદીમાં છે ને શું કહીએ આપણે એને દાદી શું કહીએ દાદી તો ચલો હોમવર્કમાં આ બધું લખવાનું છે આપણે બરાબર એની આગળ થોડુંક જોઈએ આપેલું છે અહીંયા જુઓ કે મમ્મી ના બાપુને બાપુજીને શું કહીએ આપણે મમ્મી છે એના બાપુજી છે એને શું કહીએ છીએ આપણે કે આપણા નાના આપણે એને નાના કહીએ છીએ બરાબર એના પછી તો કે મમ્મીના માતાને શું કહેવાય આપણા મમ્મી છે એના મમ્મી છે આપણે શું કહીએ તો કે મમ્મીની બહેન હોય બરાબર આપણે તમારા મમ્મી છે એના બેન એને તમે શું કહો છો તો કે શું આવે માસી માસી શું કહેવાય માસી એના પછી તો કે પપ્પાના બહેનને શું કહીએ આપણા પપ્પા છે એની બહેનને આપણે શું કહીએ ફોઈ ફોઈ કહીએ ને બધાય લખી નાખો ફોઈ એના પછી તો કે પપ્પાના બનેવીને શું કહેવાય ફુવા શું કહેવાય પપ્પાના બનેવીને ફુવા કહેવાય એના પછી ખાલી જગ્યાના બનેવીને માસા કહેવાય કોને માસા કહેવાય
આટલું આમાં શીખવાનું, પછીના વિડીયોમાં શીખશું બરાબર. ચલો.